ગઈકાલે શેકોટા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે એક યુવાને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં પોતાની ધાર્મિક લાગણી દુભાવતું સ્ટેટસ રાખ્યું હતું. તેને અનુસંધાને શેકોટા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છે એ ધાર્મિક લાગણી દુભાવતા ઇન્ડિયન પિનલ કોડ કલમ નંબર 153 ક તેમજ 294 ક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે આરોપી યુવક છે તેનો મતલબ કોન્ટેક્ટ કરતા અને તેને એરેસ્ટ કરતા તેને પણ જણાવ્યું કે પોતે જ્યારે સ્ટેટસ રાખ્યું તો સામાવાળાએ છે તેને અપશબ્દો પહેલાં અને ગાળો આપેલી અને સ્ટેટસ કાઢી નાખવા માટે જણાવ્યું. તો તેના અનુસંધાને જે આરોપી યુવક છે તેની બી આઈપીસી કલમ 294 ક તેમજ 504 બે મુજબ છે એ ગુનો દાખલ કરી પ્રોસ ફરિયાદ શેકોટા પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલી છે. સર, જે આરોપી હતો કે જેણે પોતે ધાર્મિક લાગણી દુભાઈ જેવી પોસ્ટ કરી હતી, તો કયા સમયગાળા દરમિયાન કરી હતી, કેવી કરી હતી તે અંગે કોઈ ઉલ્લેખ? આરોપીએ 2/27/1/2022 રોજ પોતાનું વોટ્સઅપ સ્ટેટસ રાખેલું અને આજે મતલબ એક જ ચાલીમાં રહેતા હોય તો એમાં વચ્ચે ફોન કરીને બોલાચાલી થઈ તેને અનુસંધાને છે અમને જે આરોપી યુવક વિરુદ્ધ મુસ્લિમ સમાજના જે ચાલીના રહીશો છે તેમણે ગુનો દાખલ કરાવ્યો અને આરોપીને જે વોટ્સઅપ સ્ટેટસ ડિલીટ કરવા માટે અપશબ્દો પહેલાં તો એને અનુસંધાને છે આરોપી તરફે પણ જે ચાલીના રહીશો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓકે.